ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આણંદ અંતર્ગત ચાલતા તુરલ યોગ કક્ષાના સહયોગથી ઇન્દ્રિમિક હેલ્થકેરના CSR પ્રોજેક્ટ ઇન્ડિમિક ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન પ્રમુખ સ્વામી કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સાથે યોગ સંમેલન પણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન, ઉપપ્રમુખ છાયાબા ઝાલા અને અન્ય આમંત્રિતોમાં વોર્ડ નંબર 12 અને 13માં કાઉન્સિલર કેતનભાઈ બારોટ, મેહુલભાઈ પટેલ, મહેન્દ્રભાઈ સોલંકી, રેખાબેન વસાવા અને ઇન્ડિમેક ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમતી ઇન્દિરાબેન મેકવાન અને ઇન્ડિમેક હેલ્થકેરના CEO રિતેશ મેકવાન ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર યોગ સંમેલનનું સંચાલન તોરલબેન પટેલ યોગ ટ્રેનરની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું, જેઓ 100થી વધુ બહેનોને યોગ શિક્ષા આપે છે. તે બધાએ તેમના દિલોથી આભાર વ્યક્ત કરી પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ પ્રસંગે 100 જેટલા યોગ સાધકો અને તેમના પરિવારજનોને આ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ પણ મેળવ્યો હતો. આ હેલ્થકેર ચેકઅપ કેમ્પમાં નાડીના ધબકારા, શ્વસનતંત્ર, શરીરનું તાપમાન, બ્લડ પ્રેશરની તપાસ, ડાયાબિટીસ વગેરેની તપાસ કરવામાં આવી. ત્યારબાદ તે મુજબ સલાહ પણ આપવામાં આવી હતી. જે લોકોને સાંધામાં દુખાવો હોય અને તેની શરૂઆત થતી હોય તે લોકોને ફિઝિયોથેરાપીના નિષ્ણાત હેઠળ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દરેકનું શરીરનું વજન, ઊંચાઈ માપી તેમનું BMI લેવલ ચેક કરી તે મુજબની જરૂરી ફૂડ એન્ડ ન્યુટ્રિશનનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઇન્ડિમેક હેલ્થકેરના ડૉક્ટર કૃતિકશા, ડૉક્ટર રોહિત વર્મા, નર્સિંગ ટીમ દિશા પટેલ, મેનેજર દીપ ક્રિશ્ચિયન, મેડિકલ સોશિયલ વર્કર અને નર્સિંગના વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે લાભાર્થીઓને મેડિકલ ચેકઅપનું સંચાલન કરી આપ્યું હતું. વધુમાં લાભાર્થીઓએ મેડિકલ કેમ્પમાં થયેલા પોતાના અનુભવો વ્યક્ત કરી ઇન્ડિમેક હેલ્થકેર અને યોગ ટ્રેનરનો આભાર વ્યક્ત કર્યો હતો. ઇન્ડિમેક હેલ્થકેરના CEO સંસ્થાની આજ સુધીની પ્રવૃત્તિઓ અને આગામી કાર્યક્રમની રૂપરેખા પણ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થા આગામી સમયમાં આણંદ અને સમગ્ર ગુજરાતભરમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા કેમ્પ કરતા રહેશે. આ સંસ્થા એક અનોખી હેલ્થકેર સ્ટાર્ટઅપ છે, જે ઘરડા મા બાપ અને લાંબા ગાળાના રોગોવાળા લોકોને તેમના જ ઘરે હેલ્થકેર સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આણંદથી કલ્પેશ પટેલનો રિપોર્ટ. જેની અંદર તાવ, BP, ડાયાબિટીસ, શ્વસનતંત્રના રોગો અને સાથે ને સાથે હેલ્ધી રહેવા માટે ન્યુટ્રિશન અને ફૂડ ઉપર હતા અને અમે લોકોએ કામ કર્યું છે. શું આપણું નામ? મારું નામ તોરલ પટેલ, હું ગુજરાત યોગ બોર્ડ ટ્રેનર છું અને હું અહીંયા ક્લાસ ચલાવું છું. એ ફ્રી ચેકઅપ કેમ્પ આપના દ્વારા કરવામાં આવ્યો છે, આપનું નામ અને શું કહેશો? માય નેમ ઇઝ રિતેશ મેકવાન, હું ઇન્ડિમેક કંપનીનો ફાઉન્ડર્સ અને CEO છું અને આજે અમે લોકો સાંગોળપુરા એરિયામાં તોરલબેન પટેલના માધ્યમથી એમના યોગ સાધકો માટે એક ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કર્યું હતું, જેમાં અમને ખૂબ જ આનંદ છે. લગભગ 100 જેટલા યોગ સાધકોએ આજે મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો છે. અને ઇન્ડિમેક કંપની એ બેઝિકલી એક યુનિક હેલ્થકેર સ્ટાર્ટઅપ છે, જે લોકોને તેમના જ ઘરે હેલ્થ સેવાઓ પૂરી પાડે છે. અને અમારા જ CSR પ્રોજેક્ટ ઇન્ડિમેક ફાઉન્ડેશનના માધ્યમથી અમે લોકોમાં એક અવેરનેસ ફેલાવીએ છીએ, કે જેનાથી લોકો યોગ પ્રત્યે પણ જાગૃત થાય અને પોતાની હેલ્થ માટે સજાગ બને, રાઈટ? અને હેલ્થને સાચવવી અથવા સારી હેલ્થ રાખવી એનું સૌથી મહત્ત્વનું પોઈન્ટ છે રેગ્યુલરિંગ મોનિટરિંગ, રાઈટ? અમે લોકો એ જ કરી રહ્યા છીએ કે આ ફ્રી મેડિકલ ચેકઅપથી અમે રેગ્યુલર લોકોને મોનિટરિંગ કરીને એમને કયા ટાઈમે પ્રોપર ડૉક્ટરની સલાહ લઈ અને પોતાના હેલ્થને સાચવવું, દેટ ઇઝ લાઈક યુ નો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો એ તરફ અમે અમારું પ્રયાણ કરી રહ્યા છીએ. આપની સંસ્થા દ્વારા અગાઉ કયા કયા કાર્યક્રમો કર્યા છે અને અગાઉ કયા કરવાના છે? અત્યાર સુધીમાં અમે લોકો ઘણી બધી સંસ્થાઓમાં ફ્રી મેડિકલ ચેકઅપ કર્યા છે, જેમ કે વૃદ્ધાશ્રમની અંદર, અને એની સાથે સાથે અમે લોકો ઘણા બધા લોકોને ફ્રી ફૂડ પણ ડોનેટ કરેલું છે.
એની સાથે સાથે અમારા જ એનો તોરલબેન થકી અમે એમના યોગ સાધકોને લોકો યોગ પ્રત્યે સજાગ થાય એના માટે અમને યોગના પોશાક ડોનેશન રૂપે આપ્યા, જેથી એ લોકોને એનો યોગ કરવા માટેના પ્રોત્સાહન મળે. અને અમારા નજીકના ભવિષ્યમાં પ્લાનિંગ છે કે આણંદમાં જેટલી પણ જગ્યાએ આવા યોગ સાધક બહેનો હોય એમને અમે પ્રોત્સાહિત કરીએ, અને જેટલા પણ વૃદ્ધ લોકો હોય અથવા જેટલા પણ લોકો એનો ક્રોનિક ડિસીઝવાળા હોય એ લોકો માટે આવા મેડિકલ ચેકઅપ કરીને એમને પોતાની હેલ્થ પ્રત્યે વધારે જાગૃત કરીએ.